हेलो एवरीवन, वेलकम टू अवर यूट्यूब चैनल। तो आज आपणे एवा विषयनी वात करवानी छे के जे विषय प्रत्येक घणा विद्यार्थीओने बहु लागणी हशे, बहु ज मजा आवती हशे अने घणा विद्यार्थीओने बिलकुल गमतो ज ना होय, एना प्रत्ये बिलकुल लागणी ना होय ने क्यारे हाथमां पण लेता ना होय, तो एवा विद्यार्थीओ पण हशे। तो आ विषय घणा मोटा भागना विद्यार्थीओने बहु हार्ड लागतो हशे, बराबर। जे विषय छे गणित, तो गणित विषय एवो छे के जे बहुज उपयोगी छे, आपणने लाइफ में डेली लाइफ में पण उपयोगी छे अने हालनी जे स्पर्धात्मक परीक्षाओ लेवाय छे तो दरेक स्पर्धात्मक परीक्षा माटे पण बहु उपयोगी टॉपिक छे। अने गणित ए विषय आपणने नथी आवडतो एनु एक ज कारण छे, ए छे के क्यारे आपणे गणितने समय आप्यो नथी, એટલે જ આપણને ગણિત નથી આવડતું અથવા તો આપણને હાર્ડ લાગે છે અથવા તો આપણને રસ નથી પડતો। તો એનું એક જ કારણ છે કે ક્યારે આપણે એને વધારે સમય આપ્યો નથી। તમે કમ્પેર કરી જો બીજા વિષય સાથે કે જે વિષય તમને બહુ વધારે આવડતો હોય અને એની અંદર બહુ રસ હોય એ વિષય સાથે આ ગણિતને કમ્પેર કરી જો, એટલે તમને ખબર પડશે કે જે વિષય તમને વધારે રસ પડે છે જે વિષયમાં એની અંદર તમને તમે વધારેમાં વધારે સમય આપ્યો હશે અને આની અંદર તમને બહુ હાર્ડ લાગે છે કે આ વિષય બહુ હાર્ડ છે, મને ગમતો નથી, મને આવડતો નથી, તો ક્યારે આપણે એને સમય આપ્યો નથી। તો હવે જો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને સરકારી નોકરી મેળવવી હોય તો ગણિતને આપણે ક્યારે ઇગ્નોર કરાય નહીં, બરાબર। તો ગણિત શીખવા માટે શું કરવું પડશે, તો સૌથી પહેલા આપણા જોડે સમય હોવો જોઈએ, બરાબર। સમય જો પૂરતો હોય તો ગણિત આપણા માટે બિલકુલ સરળ છે, બરાબર। ગણિત શીખવા માટે સૌ પ્રથમ આપણને ઘડિયા આવડતા હોવા જોઈએ, 1 થી 20 સુધીના ઓછામાં ઓછા ઘડિયા આવડતા હોવા જોઈએ, બરાબર। આપણે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ અને ધોરણ 5ની અંદર, 3ની અંદર, 2ની અંદર ભણતા હોય એવા વિદ્યાર્થીઓને પણ 20 સુધીના ઘડિયા આવડે છે, તો આપણને તો આવડવાના જ છે, 20 સુધી તો આવડશે, બરાબર, તો ગણિત પણ આવડશે। તો એના પછી ઘડિયા શીખી, સૌથી પહેલા ઘડિયા શીખીશું અને એના પછી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બસ આ 5 વસ્તુ જો આપણને આવડી જાય તો ગણિત આપના માટે બહુ જ સરળ થઈ જાય અને ક્યારે ગણિતની અંદર આપણે પાછા ના પડીએ અને ગણિતનો માર્ક્સ પણ આપણે ક્યાંય નહીં જાય, બરાબર। તો આ મુખ્ય 5 વસ્તુ છે એ આપણને આવડતી હોવી જોઈએ અને બહુ સરળ છે અને આવડી પણ જશે। ઘડિયાળ તો સિમ્પલ છે કે બધાને આવડતા જશે 1 થી 20 સુધીના, અને ના આવડતા હોય તો તૈયારી કરી લેવાના, બરાબર। એના પછી સરવાળા પણ આવડતા હશે, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બસ આ 5 વસ્તુ આપણે વ્યવસ્થિત તૈયાર કરવાની છે, બરાબર। સરવાળાની અંદર પણ અલગ અલગ સરવાળા હશે, સાદા સરવાળા, વધીવાળા સરવાળા, દશાંશવાળા સરવાળા, અપૂર્ણાંકના સરવાળા, તો એ બધા જ સરવાળા આપણને આવડતા હોવા જોઈએ। તો ગણિતનો આપણે સિલેબસ જોઈએ કે ગણિતની અંદર આપણે કેટલું કેટલું તૈયાર કરીએ તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અને ખાસ કરીને ક્લાસ 3ની અંદર આપણે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ, બરાબર। તો અહીંયા ગણિતનો સિલેબસ લખ્યો છે, ગણિતનો અભ્યાસક્રમ સ્પર્ધાત્મક પરીક્ષા માટે, બરાબર। તો સૌથી પહેલા જોઈએ આપણે શું શું તૈયાર કરવાનું છે, તો સૌથી પહેલા છે ઘડિયા, બરાબર, ઓછામાં ઓછા 1 થી 20 સુધીના ઘડિયા, અને વધારે કરવા તો 1 થી 30 સુધી કરી શકાય, બરાબર। અને એના પછી સરવાળા આપણે શીખીશું, બરાબર, સરવાળા, એના પછી બાદબાકી, બરાબર, અને ગુણાકાર, ભાગાકાર, બરાબર। આ 5 વસ્તુ ફરજિયાતપણે આપણને આવડતી હોવી જોઈએ ગણિત શીખવા માટે, બરાબર। આ વસ્તુ બહુ બેઝિક છે, એટલે બેઝિક જો આપણે એની અંદર આપણે કમ્પ્લીટ તૈયાર હોઈએ તો ગણિત શીખવામાં બહુ આપણને સરળતા રહેશે, બરાબર। એના પછી જોઈએ આપણે વિભાજ્યતાની ચાવી, બરાબર, એના પછી સાદુરૂપ, અવયવ, અવયવી, બરાબર, સંખ્યાની માહિતી અને પ્રકાર, એના પછી છે ભાગુસભા, ભાગુસભા એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી, બરાબર, એનું ચારેનું મિશ્રણ એટલે કે ભાગુસભા, એના પછી છે અપૂર્ણાંક, બરાબર, અપૂર્ણાંક શીખવા પડશે, વર્ગ અને વર્ગમૂળ, બરાબર, ઘન અને ઘનમૂળ, ગુસા અને લસા, બરાબર, ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા, બરાબર, ને પછી ટકાવારી, નફોખોટ, સાદુ વ્યાજ,
चक्रवृद्धि व्याज અને સરાસરી ઘાત અને ઘાતાંક બરાબર આ થઈ ગયા 20 ટોપિક અને ગણ પરિચય બરાબર ગુણોત્તર અને પ્રમાણ બરાબર સમય અને કાર્ય અંતર અને સમય સમીકરણ ભાગીદારી મિશ્રણ સમાંતર શ્રેણી અને શ્રેઢી ઓકે અને ભૂમિતિ એના પછી છે પરિમિતિ ક્ષેત્રફળ અને ઘનફળ બરાબર એના પછી ત્રિકોણમિતિ અને અંતર અને ઊંચાઈ એના પછી ક્રમચય અને સંચય સંભાવના છે રેખીક સમીકરણ અને બીજગણિતનો પરિચય બરાબર તો આ તમામે તમામ ટોપિકો ગણિતની અંદર આપણે તૈયાર કરવા પડે તો કોઈ પણ આપણે ક્લાસ 3 ની એક્ઝામ આપીએ તો એની અંદર ઓછામાં ઓછા આપણે 80% પ્લસ માર્ક્સ મેળવી શકે જો આટલા બધા ટોપિકો આપણે તૈયાર કરીએ તો તો આપણે સૌથી પહેલા શરૂઆત કરવાની છે ઘડિયાથી ઘડિયા તો તમે જાતે તૈયાર કરી લેશો બરાબર નવસી આપણે શીખીશું સરવાળા બરાબર સૌથી પહેલા આપણે સરવાળા વિશે માહિતી મેળવીશું એના પછી બાદબાકી વિશે તમામ પ્રકારની બાદબાકી તમામ પ્રકારના સરવાળા વધ્યવાળા દશાંશવાળા બરાબર તો અપૂર્ણાંકના એ બધા જ સરવાળા બધી જ બાદબાકી આપણે શીખીશું વ્યવસ્થિત રીતે બરાબર અને સરવાળાની અંદર પણ આપણને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે એવું નથી કે સરવાળાની અંદર ખાલી સામાન્ય છે એટલે એ નથી પૂછાતો એની અંદર પણ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા હોય છે એટલે વ્યવસ્થિત રીતે સરવાળા પણ તૈયાર કર જો આટલું આપણે વ્યવસ્થિત કરીશું તો બીજું તો બધું સામાન્ય છે બરાબર આ ચાપ આ પાંચ વસ્તુનો ઉપયોગ બધી વસ્તુમાં થશે આ બધા જ ટોપિકોમાં આ પાંચ વસ્તુ વપરાશે બરાબર તો હવે ચાલો આપણે શરૂઆત કરીએ સરવાળાથી તો સરવાળાના સરવાળાની અંદર અલગ અલગ પ્રકારના આપણે સરવાળા શીખી ચાલો હવે સરવાળા વિશે આપણે માહિતી મેળવીએ સરવાળાના કેટલા પ્રકાર છે અને કેવી રીતે એનું સાદરૂપ આપણે આપી શકીએ એના વિશે આપણે જોઈએ સૌથી પહેલા સરવાળાના ચાર પ્રકાર છે સરવાળા કેટલા પ્રકારના છે ચાર પ્રકારના પહેલા સાદા સરવાળા બરાબર પછી વધ્યવાળા સરવાળા દશાંશવાળા સરવાળા અને અપૂર્ણાંકના સરવાળા બરાબર આ ચારે ચાર પ્રકારના સરવાળા આપણે ગણવાના છે અને એનું સોલ્યુશન કરવાનું છે કેવી રીતે આપણે સરવાળાની અંદર જવાબ ફટાફટ લાવી શકીએ બરાબર તો સૌથી પહેલા આપણે જોઈએ સાદા સરવાળા બરાબર સાદા સરવાળા વિશે આપણે એના એક્ઝામ્પલ સોલ્યુશન કરીએ એટલે આપણને ખબર પડશે સૌથી પહેલા એક્ઝામ્પલ છે 24 + 53 બરાબર બધાને આવડતું જ હશે 24 + 53 બરાબર તો બી આપણે ગણીને જોઈએ એને કેવી રીતે લખાય તો 24 + 53 બરાબર હવે એને આપણે સોલ્વ કરીએ 4 ને 3 7 થશે અને 2 ને 5 7 થશે એટલે આપણને જવાબ મળશે 77 બરાબર એના પછી છે 531 + 23 અને 1 બરાબર સંખ્યા શું છે 531 + 23 + 1 જ્યારે આવી સંખ્યા આવે ત્યારે આપણે ખાસ કરીને રકમ લખવામાં ભૂલ ના કરવી રકમ કેવી રીતે લખવી એ આપણે જોઈએ તો 531 લખ્યા બરાબર હવે બે અંકની સંખ્યા છે બે અંકની સંખ્યા આપણે અહીંયા નથી લખવાની એકમના અંકની નીચે એકમનો અંક દશકના અંકની નીચે દશકનો અંક બરાબર તો એવી રીતે લખવાની છે તો 23 છે તો 23 આપણે અહીંયા લખીશું બરાબર એકમ નીચે એકમ ને દશક નીચે દશક આવો જોઈએ બરાબર એના પછી છે 1 તો 1 આપણે અહીંયા મૂકીશું બરાબર તો આ કમ્પ્લીટ રકમ લખાઈ ગઈ બરાબર હવે આનો આપણે સરવાળો કરવાનો છે 1 ને 3 4 4 ને 1 5 થશે બરાબર 2 ને 3 5 અને 5 બરાબર અહીંયા તમે 0 લખી શકો છો આગળ બરાબર આગળ તમે સરવાળાની અંદર 0 લખવો હોય તો લખી શકો છો જવાબમાં કંઈ ફેરફાર ના થાય બરાબર ખાસ કરીને આ લખવામાં ધ્યાન રાખવાનું છે કે એકમના અંકની નીચે એકમનો અંક લખવાનો દશકના અંકની નીચે દશકનો અંક બરાબર તો એ લખવામાં જો તમે આવી રીતે લખશો 531 23 તો તમારો આન્સર એ રોંગ આવશે બરાબર તો આવી રીતે નથી લખવાનું આવી રીતે આપણે લખવાનું છે હવે આપણે જોઈએ આ થઈ ગયા સાદા સરવાળા સાદા સરવાળાના સરવાળા બધાને આવડતા જ હશે
હવે આપણે જોઈએ વધી વાળા સરવાળા બરાબર એ વધી વાળા સરવાળાની અંદર પણ ખાસ શું ધ્યાન રાખવાનું છે એકમના અંકની નીચે એકમનો અંક આવવો જોઈએ બસ એટલે તમને તમારો આન્સર ખોટો ના પડે બરાબર આપણે જોઈએ 937 937 પ્લસ 489 બરાબર આ એક્ઝામ્પલ છે આપણે સોલ્યુશન કરીએ ને 9 ને 7 કેટલા થશે 16 છ અને ઉપર આવશે 1 બરાબર હવે 8 ને 3 11 થશે અને 1 એટલે 12 થશે બરાબર 12 એટલે 2 ને વધી આવી ઉપર 1 બરાબર 9 ને 1 10 10 ને 4 14 તો આપણને જવાબ મળશે 14 26 બરાબર તો આ થઈ ગયા વધી વાળા સરવાળા હવે બીજો જોઈએ બીજો એક્ઝામ્પલ જોઈએ વધી વાળા સરવાળાનું 738 738 પ્લસ હવે અહીંયા ખાસ પાછું ધ્યાન રાખવાનું છે કે એકમના અંક નીચે એકમનો અંક આવવો જોઈએ દશક નીચે દશક આવવો જોઈએ એટલે કે 2 અહીંયા 2 આવશે અહીંયા 3 આવશે બરાબર હવે 7 એટલે 7 એકમ છે ખાલી એટલે 7 મૂકી દઈશું બરાબર હવે આપણે એનું સોલ્યુશન કરીશું 8 ને 2 10 10 ને 7 17 થશે ઉપર વધી આવશે 1 બરાબર 3 ને 3 છ છ અને 1 7 અને ઉપરથી 7 એટલે આપણને જવાબ મળશે 777 બરાબર આ થઈ ગયા વધી વાળા સરવાળા અને હવે આપણે જોવાના છે દશાંશ વાળા સરવાળા બરાબર ઘણા વિદ્યાર્થી મિત્રોને આ દશાંશ વાળા સરવાળામાં ભૂલ પડતી હશે બરાબર અથવા તો જે નવા તૈયારી કરતા હશે અથવા જો પહેલાથી જો ગણિત કાચું હશે તો એની એ લોકોને આની અંદર ભૂલ પડવાની સંભાવના હોય છે બરાબર તો આપણે એ સંભાવના દૂર કરીએ ભૂલ પડવાની અને સાચું પડવાની સંભાવના કરીએ બરાબર તો સૌથી પહેલા આપણે પહેલું ઉદાહરણ જોઈએ 3.7 બરાબર 2.1 આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ પોઈન્ટની જમણી બાજુ સંખ્યા હોય જમણી બાજુ લખવાની અને પોઈન્ટની ડાબી બાજુ સંખ્યા હોય ડાબી બાજુ લખવાની એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે પોઈન્ટની નીચે પોઈન્ટ પોઈન્ટની આગળ 2 છે તો 2 મૂકીશું પોઈન્ટની પાછળ 2 છે એટલે 1 છે એટલે પાછળ 1 મૂકીશું બરાબર હવે આપણે એનું સાદુરૂપ આપીશું બરાબર જોઈએ આપણે સાદુરૂપ એનું 7 ને 1 8 થશે હવે આન્સરમાં બી આન્સરમાં પણ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો આપણે બરાબર ખાસ ભૂલવાનો નહીં જો પોઈન્ટ તમે ભૂલી જશો તો તમારો આન્સર રોંગ આવશે બરાબર હવે 3 ને 2 5 બરાબર તો આપણને આન્સર મળી ગયો 5.8 ઓકે 5.8 ખાસ કરીને દશાંશ વાળા સરવાળાની અંદર પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો એટલે ક્યારે આપનો જવાબ ખોટો પડશે નહીં બરાબર હવે બીજું એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આપણને ખબર પડશે કે 65.93 બરાબર હવે અહીંયા 2 અંક છે બરાબર તો આપણને થાય કે 2 અંક અહીંયા લખું કે અહીંયા લખું કેવી રીતે લખું તો એ ખાસ ધ્યાન રાખવાનું છે તો પહેલા તો જોવાનું પોઈન્ટ છે તો પોઈન્ટની નીચે પહેલા પોઈન્ટ મૂકી દો પછી પોઈન્ટની જમણી બાજુ સંખ્યા હોય જમણી બાજુ મૂકી દો જમણી બાજુ કેટલા છે તો 8 બરાબર પોઈન્ટની ડાબી બાજુ કેટલી સંખ્યા છે 5 તો અહીંયા 5 બરાબર તો આ થઈ ગઈ રકમ આપણે એવી રીતે લખવાનું બરાબર હવે અહીંયા ખાલી જગ્યા છે તો આપણે 0 મૂકવો હોય તો મૂકી શકીએ બરાબર એનાથી જવાબમાં કંઈ ફરક પડશે નહીં બરાબર હવે આપણે એનું સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જશે 3 એટલે 3 થશે 3 ને 0 એટલે 3 9 ને 8 16 ને 1 17 8 નું 16 ને 1 17 થશે બરાબર હવે શું કરવાનું છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું એક વધી ઉપર મૂકવાની છે બરાબર 17 આવે હવે પોઈન્ટની નીચે પહેલા પોઈન્ટ મૂકવાનો છે બરાબર જવાબમાં બી પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો છે એના પછી સાદુરૂપમાં 5 ને 5 10 10 ને 1 11 ઉપર વધી આવશે 6 ને 1 7 હવે આપણને આન્સર મળી ગયો બરાબર શું છે 71.73 આન્સર આવશે ખાસ કરીને જો આપણને રકમ લખતા આવડી જાય તો આપણને સાદુરૂપ ઈઝી આવડી જાય બરાબર હવે આપણે જોવાના છે અપૂર્ણાંકના સરવાળા બરાબર અપૂર્ણાંકના સરવાળાની અંદર પણ બહુ સરળ છે એ બી સરળ છે આપણા માટે ફક્ત ને ફક્ત આ મેં બે બે એક્ઝામ્પલ સોલ્વ કરાયા છે તમારે બીજા જાતે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે તો તમને
व्यवस्थित रीते आवड़ी जशे अने भूल पड़शे नहीं। बराबर, मेक्सिमम गणित एवो विषय छे, मेक्सिमम आपणे एनु पुनरावर्तन करवानुं, मेक्सिमम एना उदाहरण एक्जाम्पल आपणे सोल्व करवाना। बराबर, तो आपणे हवे जोईए अपूर्णांकना सरवाळा। अपूर्णांकना सरवाळा पण सिम्पल छे, अहीं रकम छे 3 + 2 5 + 2। बराबर, आवी रकम आपणने आपेली छे। ઘણાને આમાં તકલીફ પડતી હશે, આપણે જોઈએ કે પહેલા આપણે જોવાનું કે અહીંયા અંશ અને છેદ બે વસ્તુ આપેલી છે, એ અંશ કોને કહેવાય અને છેદ કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ, તો જ આપણને અપૂર્ણાંકના સરવાળા આવડશે। બરાબર, તો આ ઉપર સંખ્યા છે એને આપણે અંશ કહીશું, બરાબર, અને નીચે છે એ છેદ। બરાબર, આ યાદ જ રાખી લેવાનું છે, ઉપર અંશ અને નીચે છેદ હશે। બરાબર, હવે જ્યારે અપૂર્ણાંકની અંદર છેદ સરખા હોય ત્યારે ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો અને નીચે એ સંખ્યા કોમન લખી દેવાની। જોઈએ આપણે કેવી રીતે કરવાનું, કે અહીંયા 3 આપણે અહીંયા લખીએ, અહીંયા 2, આ 2 છેદ એ સરખા છે તો આપણે કોમન લખી દઈશું। બરાબર, શું વ્યાખ્યા છે, છેદ સરખા હોય તો કોમન લખી દેવાના અને ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો, એટલે ઉપરની સંખ્યા 3 + 5, 3 + 5। બરાબર, હવે 3 + 5 એટલે 8/2। બરાબર, શું જવાબ આવશે, 8/2। હવે 4 × 2 = 8 એટલે આપણને જવાબ મળશે 4। બરાબર, બહુ સિમ્પલ છે અપૂર્ણાંકના સરવાળા પણ। હવે આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ। બરાબર, અહીંયા છે 3 + 3/2 + 7/4। હવે આપણે હમણાં જોયું કે જ્યારે છેદ સરખા હોય તો ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો અને નીચેની સંખ્યા કોમન લખી દેવાની અને પછી સાદરૂપ આપી લેવાનું। હવે અહીંયા તો છેદ સરખા નથી તો આપણે શું કરીશું, તો પણ બહુ સિમ્પલ છે, જ્યારે છેદ સરખા ના હોય ત્યારે આપણે જાતે છેદ સરખા કરવાના। કેવી રીતે કરવાના, જો એક બાજુ ઉપર નીચે ગુણવાથી છેદ સરખા થતા હોય તો એક બાજુ ઉપર નીચે ગુણી અને છેદ સરખા કરવાના, છેદ સરખા થાય એટલે કોમન લખી ઉપરનો સરવાળો કરવાનો। બરાબર, અહીંયા આપણે હવે 4 છેદ લાવવાના છે। બરાબર, કોમન સંખ્યા 4 લાવવાની છે, હવે 2 છે અહીંયા, 2 ની જગ્યાએ 4 લાવવા તો આપણે શું કરવું પડશે, 2 વડે ગુણાકાર કરવો પડશે, 2 × 2 કરીશું તો આપણને નીચે 4 મળશે। જ્યારે છેદ સરખી કરતી વખતે નીચે આપણે ગુણીએ તો ઉપરની સંખ્યાને પણ એ જ સંખ્યા વડે ગુણવાની। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, ધારો કે અહીંયા આપણે 2 વડે ગુણીએ છીએ છેદ સરખા કરવા માટે, તો ઉપરની સંખ્યાને પણ આપણે 2 વડે ગુણવાની। બરાબર, એટલે હવે થઈ જશે 3 × 2 = 6 અને નીચે 2 × 2 = 4। બરાબર, આવું થશે, હવે થશે 7/4। બરાબર, હવે છેદ સરખા થઈ ગયા। બરાબર, હવે છેદ સરખા થઈ ગયા તો હવે શું કરવાનું છે, આપણે સાદરૂપ આપવાનું છે। જ્યારે છેદ સરખા હોય તો નીચેની સંખ્યા કોમન લખી અને ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો છે। હવે નીચેની સંખ્યા કોમન લખશું આપણે અને ઉપરની 6 + 7 કરીશું। બરાબર, એટલે આપણને જવાબ મળશે 6 × 7 = 13/4। બરાબર, તો આ થઈ ગયો આપણો જવાબ। અપૂર્ણાંકમાં પણ આપણે જવાબ લાવી શકીએ અને એને હજી એનું સાદરૂપ આપવું હોય તો આપી શકીએ છીએ। બરાબર, મિશ્ર અપૂર્ણાંક આપણે કરવા પડે, પરંતુ આપણે એટલા સુધી આપણે હાલ રાખીએ। બરાબર, અપૂર્ણાંકનું જે અપૂર્ણાંકનો ટોપિક આવશે એના પછી આપણે મિશ્ર અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંક આપણે વધારે ડિટેલમાં શીખીશું। તો આ થઈ ગયા સાદા સરવાળા, વધતીવાળા સરવાળા, દશાંશવાળા સરવાળા અને અપૂર્ણાંકના સરવાળા। બરાબર, તો હું આશા રાખું કે તમને આ સરવાળાની અંદર બધી સારી રીતે ખબર પડી હશે, અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો। હવે આપણે સરવાળા શીખી લીધા છે, એના પછી આપણે બાદબાકી શીખીશું ભાગાકાર, ગુણાકાર, અપૂર્ણાંક, ભાગુસભા, ટકાવારી, નફોખોટ, આ બધા જ ટોપિકો સ્ટેપ બાય સ્ટેપ આપણે હવે શીખીશું। બરાબર, તો થેન્ક યુ।